वंदे गुजरात। બાળ મિત્રો મજામાં, વન એન્ડ વન મે ટુ, વન ઇચ ફોર મી એન્ડ યુ. અરે તમે તો મને ઓળખી ગયા લાગો છો. રાઇમ વાળા ટીચર કેવા તરત ઓળખી ગયા ને. ચલો આ જે રાઇમ ગાઈ આપણે એનું ટાઇટલ શું હતું? હા, શેરિંગ સ્વીટ્સ. વેરી ગુડ. આ તમારા લિટલ સ્ટેપ 13-15 એક્ટિવિટી 1 પેજ નંબર 18 ઉપર છે, સાચું ને? તો હવે આજે આપણે શું કરવાના છીએ ખબર છે તમને? એટલે આપણે શું કરી હતું, રાઇમ ગાઈ હતી, પછી એના પરથી નંબર્સની એક્ટિવિટી લીધી હતી. તો હવે શું કરીશું? નાઉ લેટ અસ ટુગેધર સિંગ અ પોયમ. હવે આપણે શું કરવાના, એક સાથે ગઈશું. મજા આવશે ને? બહુ મજા આવશે. અને હા, બધી જ શાળાઓના બાળકોએ આમાં ભાગ લેવાનો છે. અમારી સાથે બધાએ જ ગાવાનું છે. કેટલી મજા આવશે જ્યારે બધા ભેગા થઈને ગઈશું, બરોબર ને? ચલો તૈયાર છો ને? રેડી? ધેન 1 2 3 સ્ટાર્ટ. 1 and 1 make 2, 1 is for me and you, 2 and 2 make 4, 1 each and still 2 more, 3 and 3 make 6, big lollipop on the sticks, 4 and 4 make 8, then barfi is on the plate, 5 and 5 make 10, let's count them all again. અરે તમે પણ બધા ગાઓ, બધી જ શાળાના બાળકો એમાં ભાગ લેવાનું છે. ફરીથી ગઈએ? ચલો તૈયાર છો ને? રેડી? ધેન 1 2 3 સ્ટાર્ટ. 1 and 1 make 2, 1 is for me and you, 2 and 2 make 4, 1 each and still 2 more, 3 and 3 make 6, big lollipop on the sticks,
four and four. Make eight. Then barfi is on the plate. Five and five. Make ten. Let's count them all again. મજા આવી ને, તમે બહુ જ સરસ ગાયું. અને હા, તમારી મેમરી પણ શાર્પ કહેવાય કે તમે આટલું સરસ ગાઓ છો અને યાદ રાખો છો, અને 1 to 10 નંબર્સ પણ આમાંથી શીખવા મળ્યા, તો ખરેખર બહુ જ મજા આવી. ચલો, રાઇમ તો બહુ એન્જોય કરી, પણ હવે શેનું વારું છે? મને ખબર છે તમે કઈક વસ્તુની રાહ જુઓ છો. શેની રાહ જોઈ રહ્યા છો? સ્ટોરી. સ્ટોરી પણ મજા આવે ને, હે? તો ચલો, હવે દીપલ મેડમ સ્ટોરી લઈને આવી રહ્યા છે. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? અરે વાહ, તમે બધાએ રાઈમ જોઈ ને, રાઈમ ગાઈ? અરે વેરી ગુડ, ઓકે. અરે રે રે રે, શાંતિ રાખો, મને ખબર છે તમે બધા જ સ્ટોરી માટે એકદમ ઉત્સાહી છો. હા, આજે આપણે સ્ટોરીનું નાટક પ્લે કરવાનું છે. તૈયાર છો ને બધા જોવા માટે? અરે વાહ વાહ, જો તો કેટલા બધા ઉત્સાહી છે. અરે શાંતિ રાખો, શાંતિ રાખો, 2 મિનિટ, હમણાં જ આપણે નાટક શરૂ કરીશું. Good morning, sit down. Thank you, teacher. Teacher, let's go for a picnic. Yes, we want to go for a picnic. Can we go for a picnic, please? Please, teacher, let's go for a picnic. Okay, let's go for a picnic. So, the children of class 5 decided to go for a picnic and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down . They started to walk towards the jungle. Suddenly it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. Hello, anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody's there. Let's stay here for some time. But teacher, the house is so dirty. Let's clean it. 4 of you clean there. Four of you clean here. Poppy? Yes, teacher. Sweep the floor. Okay, teacher. સ્ટુડન્ટ્સ, નાટક ગમ્યું ને? નાટક જોવામાં બહુ મજા આવી હશે. તમારી સ્કૂલમાં પણ તમે બધા નાટક કરજો, હ? ઓકે, હું જોઈ લઉં તમને આ નાટકમાં કેટલું યાદ રહ્યું છે. તો ચાલો પ્રશ્નો પૂછું અને તમે કેટલું યાદ રાખ્યું છે એ ચકાસી લઈએ. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હાઉ ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો ફોર ધ પિકનિક? ઓપ્શન્સ: એ બાય કાર, બી બાય બસ, સી બાય રિક્ષા. ઓકે, જવાબ બોલો બોલો બોલો. યસ, વેરી ગુડ, બાય બસ. ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક? ઓપ્શન્સ આર: એ સુંદરવન, બી વોટર પાર્ક, સી અંબાજી. બોલો તો જવાબ શું આવે છે? હા હા હા, બોલો બોલો, વેરી ગુડ, એટ સુંદરવન. The third question is, why did the children run? Options are: A, because it's raining, B,
because they want to play outside. C, because they want to see the puppet show. Okay, જવાબ શું આવશે બોલો તો. યસ, તમારો જવાબ સાચો છે. જવાબ આવશે એ, બીકોઝ ઇટ્સ રેનિંગ. ઓકે, ધ ફોર્થ ક્વેશ્ચન ઇઝ ધ હાઉસ વોઝ ક્લીન. યસ ઓર નો, હાઉસ ક્લીન હતું? જવાબ આપો તો. અરે વાહ, સરસ, વેરી ગુડ. તમને તો સ્ટોરી બહુ યાદ રહી છે. આન્સર આવશે નો. ધ ફિફ્થ ક્વેશ્ચન ઇઝ હુ વેન્ટ ફોર ધ પિકનિક. ઓપ્શન્સ આર એ, સ્ટુડન્ટ્સ ઓફ સિક્સ ક્લાસ, બી, સ્ટુડન્ટ્સ ઓફ ફિફ્થ ક્લાસ, એન્ડ સી, સ્ટુડન્ટ્સ ઓફ ફોર્થ ક્લાસ. બોલો તો, આ તો તમને યાદ જ હશે ને. અરે વાહ, ઓપ્શન બોલતા પહેલા જ તમે આન્સર આપી દીધો. યસ રાઈટ, આપણો આન્સર છે સ્ટુડન્ટ્સ ઓફ ફિફ્થ ક્લાસ. અરે વાહ સ્ટુડન્ટ્સ, તમને તો સ્ટોરી બહુ જ સરસ રીતે યાદ રહી છે. બધા જ જવાબ સાચા આપ્યા છે. તો સ્ટુડન્ટ્સ, હવે ટાઈમ થઈ ગયો છે આપણે ગેમ રમવાનું. આર યુ રેડી? ગેમ રમવા માટે રેડી છો બધા? ઓકે વાહ, ચાલો તો ગેમ રમવાનું શરૂ કરીએ. ઓકે લેટ્સ સ્ટાર્ટ. આજે ગેમ હું નહીં પણ તમારે જ રમાડવાની છે. ઓકે, સો સ્ટાર્ટ. ક્રિશ આવ. હવે ક્રિશ સેન્ટેન્સ બોલશે, એ પ્રમાણે તમારે અહીંયા સિક્વન્સમાં ઊભું રહેવાનું છે. ઓકે ઓકે સ્ટાર્ટ. ક્રિશ, ધીસ ઇઝ અ કાર. This is a car. This is a car. Very good. Very nice. Okay, go back. Okay, Krunal, come here. Krunal, sentence. That is a ball. Very good. That is a ball. Okay, Chirag bhai bolo. That is a ball. Very good. Go back. Now third. Please Toran. Yes. Sentence bolo beta. He is Pavan. Yes. He is Pavan. Krish bhai, tame sentence repeat karo. He is Pavan. Very good. Go back. હવે કોણ આવશે? અરે વાહ મમતાબેન, તમે આવી જાઓ. તમારું સેન્ટેન્સ બોલો. She is Ami. Very good. She is Ami. ભાવનાબેન બોલો તો. She is Ami. Very good children. સ્ટુડન્ટ્સ, તમે પણ તમારી સ્કૂલમાં આવી રીતે ગેમ રમશો ને, ગેમ રમવામાં કેટલી બધી મજા આવી. અરે વાહ, ગેમ તો કેટલી ઇઝી હતી. તમે બધાને આવડી ગઈ હશે ને, તો તમારી સ્કૂલમાં પણ આ ગેમ ચોક્કસથી રમજો. અરે હા, આ ગેમ રમ્યા પછી ફીડબેક અમને મોકલવાનું ભૂલતા નહીં. અને હા, આ તમે અહીંયા નાટક જે જોયું ને, એ નાટક પણ તમારા પ્રેયરમાં અથવા તો કોઈ ફંક્શનમાં ચોક્કસથી પ્લે કરજો. અને આ નાટક એનો વિડીયો અમને વોટ્સઅપ પર જરૂરથી સેન્ડ કરજો. મજા આવી ને? એન્જોય કર્યું ને? વેરી ગુડ. ફ્રેન્ડ્સ, તમને એક્ટિવિટી કરવાની મજા આવે છે ને? તમને એક એક્ટિવિટી કરાવું? ચાલો આપણે એક એક્ટિવિટી કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે અગાઉ સ્ટોરી જોઈ હતી ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એમાં તમે ડાયલોગ સાંભળ્યા હતા, યાદ છે તમને? કેટ, રેબિટ એન્ડ ડોગ ડાયલોગ્સ બોલ્યા હતા. સ્ટોરી તમારા ટેક્સ્ટ બુકની પેજ નંબર 19-22 સુધી છે. ચાલો આપણે એક્ટિવિટી કરીએ. સ્ટુડન્ટ્સ, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
હા હા, તમે બહુ જ સરસ કરી રહ્યા છો. વેરી નાઇસ. અરે વાહ, પણ હા હા, વચ્ચે થોડી થોડી વાતો સંભળાય છે. ડોન્ટ ટોક પ્લીઝ. ખૂબ સરસ. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધા બહુ જ સરસ કરી રહ્યા છે. હા હા, સરસ, પણ અંદર અંદર વાતો કરવાની નથી. વેરી ગુડ, તમે બહુ જ સરસ કરી રહ્યા છો. ગુડ. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટીમાં મજા આવી ને?
ओके बाय स्टूडेंट्स. वन एंड वन मेक टू. वन इज फॉर मी एंड यू. टू एंड टू मेक फोर. वन